ગતિશીલ ગુજરાતમાં તમને આજે સુરતનું એક એવું ગામ બતાવીશું જે ગામના રેલવે સ્ટેશન ઉપર બધી જ લોકલ ટ્રેનો ઉભી રહી છે, પરંતુ આ રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 3 વર્ષથી પણ વધુ સમયથી ટિકિટનું વેચાણ જ નથી થતું. ત્યારે મુસાફરો કેવી રીતે રેલવે મુસાફરી કરે છે તે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. ટિકિટ બારી વિનાનું રેલવે સ્ટેશન. કહેવાય છે કે ધંધાની આવડત ના હોય તો ધંધામાં ખોટ જાય છે, બસ આવું જ કંઈક વેસ્ટર્ન રેલવે તંત્રનું છે. આમ સરકાર વિકાસના દાવા કરે છે, ગતિશીલ ગુજરાતની વાતો કરે છે, પરંતુ મુસાફરોને સુવિધા અને સુરક્ષા આપવામાં રેલવે તંત્ર હંમેશા પાછળ રહ્યું છે. ત્યારે વાત કરીએ સુરતના કુણસદ રેલવે સ્ટેશનની. આમ તો આ રેલવે સ્ટેશન નાનું છે, પણ મોટાભાગની તમામ લોકલ ટ્રેનો આ સ્ટેશન ઉપર ઊભી રહે છે. પરંતુ આ સ્ટેશન ઉપર ન તો સ્ટેશન માસ્ટર છે, ન તો અહીં ટિકિટ મળે છે, એટલે સ્વાભાવિક રીતે મુસાફરો મજબૂરીમાં ટિકિટ વગર રેલવે મુસાફરી કરવા મજબૂર બન્યા છે અને આની ખોટ રેલવે તંત્ર ભોગવે છે. આમ ગામમાં વધુ મુસાફરો પાસ હોલ્ડર છે, પરંતુ કેટલાય મુસાફરો રેલવે સ્ટેશન ઉપર ટિકિટ ના મળવાના કારણે ટિકિટ વગર જ રેલવે મુસાફરી કરી લે છે. આમ તો આ ગામ મિની ડાકોર તરીકે ઓળખાય છે, એટલે દર પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દર્શન કરવા આવતા હોય છે, પરંતુ દર્શન કરી પરત કુણસદ રેલવે સ્ટેશન ટ્રેન પકડવા જાય છે તો તેમને સ્ટેશન ઉપર રેલવે ટિકિટ નહીં મળતા. તેઓ ટિકિટ માટે 10 રૂપિયા બગાડી સ્પેશિયલ રિક્ષા કરી ટિકિટ લેવા માટે 3 કિલોમીટર દૂર કીવ રેલવે સ્ટેશન જવું પડે છે. તો કેટલાક મુસાફરો આગલા સ્ટેશનેથી ટિકિટ લેવાની ઈચ્છા સાથે ટ્રેન મુસાફરી કરે છે, તો કેટલાક મુસાફરો તો રેલવે ટિકિટ વગર જ રેલવે મુસાફરી કરવા મજબૂર બને છે. ત્યારે તેમનો ભેટો ટીસી સાથે જાણે અજાણે થઈ જાય તો નિર્દોષ મુસાફરોએ દંડ ભરવાનો વારો પણ આવે છે, જેના કારણે સ્થાનિકોએ રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. કુણસદ રેલવે સ્ટેશનની જો વાત કરીએ તો સ્ટેશન ઉપર નથી પીવાના પાણીની સુવિધા, તેમજ જાહેર શૌચાલયો નકામા બની ગયા છે. પ્લેટફોર્મમાં પથ્થરો પોતાની જગ્યાએથી નીકળી ગયા છે. ખાસ કરીને આ ગામની મહિલાઓ, શાળા કોલેજ જતી યુવતીઓ જ્યારે વિરાર શટલમાં ઘરે પરત થાય છે ત્યારે ટ્રેન ફાટકથી 15-60 મીટર દૂર ઊભી રહે છે. સ્ટેશન પર લાઇટ ન હોવાને કારણે યુવતીઓ પરેશાન છે, તેઓ ટિકિટ અને લાઇટ મૂકવાની માંગ કરી રહી છે. આમ તો સરકાર બુલેટ ટ્રેનની વાતો કરે છે, ત્યારે કુણસદ ગામના રેલવે સ્ટેશનની આવી હાલત જોઈ આવનારી બુલેટ ટ્રેન પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે કુણસદ રેલવે સ્ટેશનની કફોડી હાલતને લઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો ગ્રામજનો દ્વારા સ્ટેશન ઉપર ટિકિટ બારી ફરીથી શરૂ કરવા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ઘોર નિંદ્રામાં સુતેલા રેલવે તંત્રના અધિકારીઓના કાને ગ્રામજનોની રજૂઆતો નહીં સાંભળતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે રેલવે તંત્ર ઘણા સમયથી હાલાકીનો સામનો કરી રહેલા મુસાફરોની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે કેમ. મારું દેવાંગ સુરેશભાઈ પટેલ છે. હું છેલ્લા 15 વર્ષથી અહીંયા કુણસદ રેલવે સ્ટેશન પરથી અપડાઉન કરું છું. અહીંની પબ્લિકને એટલો બધો ટિકિટનો પ્રોબ્લેમ છે કે વિધાઉટ ટિકિટ રેગ્યુલર અપડાઉન કરવું પડે છે. અમારે ચોમાસું શિયાળું નથી બેસવાનો સીર કે નથી બેસવાની કોઈ બાસ્તીલ. અમારે આમાં તડકામાં વરસાદમાં છત્રીમાં ઉભા રહીને ટ્રેન પકડવી પડે છે, નથી કોઈ પ્લેટફોર્મની સુવિધા. વિકાસશીલ ઇન્ડિયાની વાત કરે છે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, વાઈફાઈ સ્ટેશનોની વાત કરે છે. તો સરકારે વાઈફાઈ સ્ટેશનોને ડિજિટલ ઇન્ડિયા પાછળ 1 લાખ કરોડ રૂપિયાના વાઈફાઈ સ્ટેશનો આપવા માટે ખર્ચો કરે છે. આમ પબ્લિકને સરકારની ઇન્કમ બાદ કરીને વિધાઉટ ટિકિટે જવાનું મળે છે. આ કુણસદ ગામ 4000 વસ્તી ધરાવતું ગામ છે. મિની તો રીતના 250-300 જણા ડેઈલી અપડાઉનના પેસેન્જરો છે, અને તકરીબન એમાંથી 50% લોકો એવા છે કે જે વિધાઉટ ટિકિટે જવાની ફરજ પડે છે. સરકાર જ્યારે સુરત સ્ટેશન પર કે કોઈ ટ્રેનમાં અમને ટીસી પકડે છે તો અમારે 250-300 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે. અમારી કોઈ રજૂઆત એ લોકો સાંભળતા નથી. 2005માં અમે રજૂઆત કરેલી હતી, 2001માં રજૂઆત કરેલી હતી કે અમારી ટિકિટની ફેસિલિટી આપવા, આજે પણ કોઈ ટિકિટ આપી નથી સરકાર. ઇન જો આપણે ટિકિટ બારી તો અમારી નવી બનાવી છે, પણ કોઈ ટિકિટવાળો આપવા આવતો નથી. સરકારે એમ કહી છે કે અમારી પાસે ઇન્કમ થતી નથી. અમે અમારી જમીનનો ટુકડો આપીને સરકારના ડેવલપિંગ માટે કામ કરે છે, તો પણ તે ધ્યાન પણ નથી આપતા. અમારા ટિકિટ ગેટમેન કહે છે કે હું ટિકિટનું વિતરણ કરું છું, છતાં બી કિમ સ્ટેશનથી અમને ટિકિટ આપવા માટેની કોઈ ચુસ્તી લેતા નથી. એજેબલ વ્યક્તિ 60 વર્ષના 55 વર્ષના તે લોકોને ટ્રેનમાં ચડવાની તકલીફ પડે છે. રાતે અહીંયા ટ્રેનની બાજુમાં ચાલવાનું કોઈ ટ્રેક નથી બનાવેલો, જ્યાંથી કરીને સ્ટેશન બારી અહીંથી 1.5 કિલોમીટર જેવી દૂર આવેલી છે. રાતે રેલવે ટ્રેક પર ચાલતા જોવું પડે છે. અકસ્માતના ભયના માહોલમાં પ્રત્યેક દિવસ અમારે અહીંથી પસાર થવું પડે છે. આ ઠીક 2 મહિના પહેલાં
સયાજી એક્સપ્રેસમાં એક કુસુમની વ્યક્તિ લેડીઝ અહીંયા ફાટકમાં છે, એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. આજે એના પરિવારનું શું, અમારા પરિવારનું શું, અમારી ફેસિલિટીનું શું? અમે ટેક્સ ભરતો વ્યક્તિ છું, રેગ્યુલર હું 2010થી હું ટેક્સ ભરતો વ્યક્તિ છું ગુજરાત ગવર્મેન્ટનો. ડેવલપિંગ મેકિંગ ઇન્ડિયા વિકાસશીલ ગુજરાત મોડેલની વાત કરે છે તો એની વચ્ચે વિકાસનો આ શું માહોલ છે? હમણે તકરીબન એક વીકમાં એ લોકોએ ઓલપાડ પંચાયતમાં વિકાસોની ગાથા ગાઈ હતી. એમપી ધારાસભ્યોને બધા ભેગા થઈને વિકાસની મેકિંગ ઇન્ડિયા, મેકિંગ ડેવલપમેન્ટ, ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ડિજિટલ ટિકિટ, અહીંયા બે ડિજિટલનું કોઈ મોડેલ દેખાતું નથી. તમે અહીંયા સ્ટેશન પર જોઈ શકો છો, ચાલવાના ટેકો પર કેટલા ઘાસ, પથ્થર, કાંટાવાળી ઝાડો, બેસવા માટે કોઈ બાસ્તીલ નથી, પતરાનો કોઈ શેડ નથી. જૂનું કોલસા છે તમારી. અમારી માંગ ટિકિટ અને ફેસિલિટી પૂરી પડવાની છે, પ્લેટફોર્મ બેસવાની સગ, બાસ્ટીલ, શેર પારો, જેથી કરીને તડકો નહીં લાગે, ચોમાસામાં બેસી શકીએ એની અમારી માંગ છે. ટિકિટની ખાસ માંગ છે, ટિકિટ માટે અમારે 4 કિલોમીટર કિમ ચાલતા જવું પડે છે અને ટિકિટ લેવી પડે છે. ટ્રેનના ટાઈમ, રિક્ષાની ફેસિલિટી નથી, એથી ટ્રાન્સપોર્ટેશનની સગવડ નથી, એટલે અમને ટ્રેનો મિસ થઈ જાય છે. અમારી ખાસ માંગ છે અમારી ટ્રેનોની, કાં અમને જો ટિકિટ તમે નહીં આપવાના હોય તો અમને ફી સ્ટેશન કર્યો કે ભાઈ કુર્સરનું આઈડી બતાવીને અમારે ટ્રેનની ટિકિટમાં કોઈ પેનલ્ટી ભરવી નહીં પડે અમારે. હા, હું જિજ્ઞેશકુમાર જયંતીલાલ પટેલ, ગામ મારું કન્યાસી રહેવાનું. હું કેટલા વર્ષોથી અહીંયા અપડાઉન કરું છું. શું સમસ્યા છે આ રેલવે સ્ટેશનની? આ રેલવે સ્ટેશનની એવું છે સર કે અહીંયા પ્લેટફોર્મની કોઈ સુવિધા નથી અને ગામ તરફ જે જવાનો રસ્તો છે એ બહુ ભયજનક છે અને એ માટે કેટલાક લોકોનું અહીંયા મૃત્યુ પણ પામ્યું છે. એમનો અકસ્માત થયા પછી રેલવે કોઈ સુવિધા અહીંયાથી આપી નથી અને એમનો એક્સિડન્ટ ક્લેમ પણ પાકતો નથી અને રેલવે સ્ટેશનવાળા એ 1 રૂપિયો આપતા નથી. સાઇડિંગ ક્રોસ કરી અને એ લોકો પોતાનો કેસ બંધ કરી દે છે. ટિકિટ બારી નથી, ટિકિટનું વેચાણ નથી થતું, ક્યાંથી લાવે છે ટિકિટ? અમે ટિકિટ લાવીએ છીએ સાહેબ, એક જણ કિમ જાય અને કિમથી પછી જે ગાડીમાં હોય એ પછી અહીંયાથી બધાને સુવિધા કરી આપે છે.